નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે રિવિઝન માટે જ્ઞાન છે તો એટલે કે બ્રિજ કોર્સ આપવામાં આવેલ છે, એમાં આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય તમારું જે વિજ્ઞાન છે એનું જે 7મું ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ એ જોવાના છે. બરાબર, આગળના 6 ચેપ્ટર છે આપણે જોઈ ગયા છીએ, સમજી ગયા છીએ. બરાબર, અને જો તમારે જોવાના, સમજવાના, લખવાના બાકી હોય તો ખાસ એ જોઈ લ્યો, સમજી લ્યો, ત્યારબાદ આજનું ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ. તો કે મિત્રો, જ્યારે સિક્કો તમારા હાથમાં પકડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય છે, જેવો તેનો છોડવામાં આવે છે એટલે સિક્કાની ગતિ અવસ્થામાં ફેરફાર થાય છે. શું તેના પર બળ લાગ્યા વગર શક્ય છે? જો કોઈ પણ બળ લાગ્યા વગર આ ઘટના શક્ય નથી તો ક્યુ બળ કામ કરતું હશે? તો કે પદાર્થો જે છે એ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. આ બળને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ બળ કહે છે. માત્ર પૃથ્વી જ નહીં, વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને પોતાની તરફ ખેંચે છે એટલે કે બળ લગાડે છે, જેને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે. બરાબર, ગુરુત્વાકર્ષણ બળની વ્યાખ્યા થઈ ગઈ. હવે બધા ગ્રહો છે એ બળને કારણે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, એકબીજા સાથે ફરે છે. શું? તો એનું કારણ શું? તો કે બળ. શું ગુરુત્વાકર્ષણ બળ ન હોય તો ચંદ્ર સુરેખ પથ પર ગતિ કરતો હોય? હા કે ના? ચલો, સફરજન છે એ પૃથ્વી તરફ આકર્ષાય છે. શું? સફરજન પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે. જો તેમ હોય તો આપણે પૃથ્વીને સફરજનની તરફ ગતિ કરતી કેમ જોઈ શકતા નથી? શું પદાર્થો વચ્ચે લાગતું બળ તેમની વચ્ચેના અંતર પર આધાર રાખે છે? તો કે હા. પછી શું પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળ પર આધાર રાખે છે? હા, પદાર્થો વચ્ચે લાગતું બળ જે છે તેમના વચ્ચેના અંતર અને તેમના દળ પર આધાર રાખે છે. પદાર્થો પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે એ પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કહેવાય છે. તો એની પછી થોડો પ્રશ્નનો જવાબ આપીએ કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે ક્યાં વૈજ્ઞાનિકે આપ્યો? તો કે ન્યૂટને. જીનું નામ લખો અને તેનો એસઆઈ એકમ લખો. જી એટલે કે ગુરુત્વાકર્ષણ અચળાંક અને એનો એસઆઈ એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર કેજી કિલોગ્રામ ઇન્વર્સ. બરાબર, ચાલો ત્રીજું છે. જીનું મૂલ્ય શોધનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. તો કે કેવેન્ડિશ છે, જીનું મૂલ્ય શોધ્યું. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ માત્ર પૃથ્વી પરના પદાર્થોને જ લાગવું પડે છે. આ વિધાન સાચું કે ખોટું? તો કે ખોટું. હમણાં આપણે જોયું કે બધાને લાગવું પડે છે. બરાબર, ચાલો. તો ફ્રેન્ડ્સ, અનએકેડેમી પ્રેઝન્સ અર્લી એક્સેલ ફોર ડ્રોપર્સ 2.0, કે જે વિદ્યાર્થી મિત્રો ડ્રોપ આઉટ છે, જેને ડ્રોપ લીધું છે, એના માટે અર્લી એક્સેલ બેચ છે સ્ટાર્ટ થવા જઈ રહી છે. આ બેચમાં તમને જેઈ મેઇન અને એડવાન્સ 2022, જે 2022માં તમારી જેઈ મેઇન અને એડવાન્સની એક્ઝામ આવશે એની પ્રિપેરેશન છે સ્ટ્રોંગ કરવામાં આવશે. આ બેચ છે 4 ઓગસ્ટથી શરૂ થવાની છે. આ બેચની અંદર તમને અનએકેડેમીના ટોપ એજ્યુકેટર ઓમ શર્મા, પંકજસિંહ, મોહમ્મદ કાશિપ, સુરેશ દ્વિવેદી અને કપિલ રાણા જેવા ટોપ એજ્યુકેટર છે, તમને જેઈ મેઇન અને એડવાન્સની પ્રિપરેશન છે સ્ટ્રોંગ કરાવશે. તો ખાસ પ્રાઇઝ હાઇક થાય પહેલાં ખાસ આ બેચ છે એ એનરોલ કરી લો. બેચને એનરોલ કરવા માટે તમારે શું કરવાનું છે? અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને DV15 રેફર કોડનો યુઝ કરો, જેથી કરીને તમને ડિસ્કાઉન્ટ પણ મળી જાય. અને બીજું કે અનએકેડેમી દ્વારા જે છે કે પ્રાઇઝ હાઇક કમિંગ સૂન, પ્રાઇઝ તમારી જે હાઇક થવાની છે, પ્રાઇઝ છે તમારી બધા સબસ્ક્રિપ્શન પર વધવાની છે. તો અત્યારે સબસ્ક્રિપ્શન લઈ લો અને તમારા જે પૈસા છે બચાવો. પ્રાઇઝ ક્યારથી? તો કે 1 ઓગસ્ટથી છે પ્રાઇઝ છે બધા સબસ્ક્રિપ્શન પર હાઇક થવાની છે. તો ખાસ એને પહેલાં જ તમે સબસ્ક્રિપ્શન લઈ લો. સબસ્ક્રિપ્શન લેવા માટે અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને DV15 રેફર કોડનો યુઝ કરો. ત્યારબાદ છે પાંચમું, કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવાનું સૂત્ર શું છે? તો કે F=gma/r². બરાબર, છઠ્ઠું, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને દર્શાવે છે? તો કે દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થો છે એની વચ્ચે દર્શાવે છે. ચલો, સાતમું છે, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં આવતા જીનું મૂલ્ય, તો કે પૃથ્વીના દળ અને ત્રિજ્યા ઉપર આધારિત રાખે છે. બરાબર, ચાલો આઠમું છે, કે પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ખાલી જગ્યાને લીધે ટકેલું એટલે કે જકડાયેલું છે. કોના લીધે? તો કે ગુરુત્વાકર્ષણ બળને લીધે, કારણ ખેંચે છે એકબીજા તરફ, કહે છે એટલે કે એકબીજાને ખેંચે એટલે અહીંયા શું છે? તો કે ટકી રહે છે. બરાબર, ચલો, હવે આપણે જોયું કે વિશ્વના દરેક પદાર્થો છે એકબીજાને આકર્ષે છે અને પૃથ્વી પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે, અને આ થવાનું કારણ શું છે? તો કે ગુરુત્વાકર્ષણ. બરાબર, ચાલો હવે આગળ જોઈએ કે આપણે જ્યારે કોઈ ઊંચાઈ પરથી પદાર્થને તેના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડ્યા વગર છોડી દઈએ તો તે પૃથ્વી તરફ પડે છે. આવું કેમ થાય છે? તો કે શું તે દરમિયાન પદાર્થોના વેગમાં કોઈ ફેરફાર થાય છે? મિત્રો, કોઈ પદાર્થ ઊંચાઈ પરથી કોઈ બાહ્ય બળ વગર જ માત્ર છોડી દેવામાં આવે ત્યારે તે ઘટનાને મુક્ત પતન કહેવાય. તો કે મુક્ત કરી દીધું આપણે, મુક્ત પતન કહેવાય છે. મુક્ત પતન પામતા પદાર્થના વેગમાં સતત વધારો થાય છે. વેગમાં થતો ફેરફાર પ્રવેગ ઉત્પન્ન કરે છે. વેગમાં જો કોઈ પણ ફેરફાર થાય તો શું ઉત્પન્ન કરે છે? પ્રવેગ છે ઉત્પન્ન કરે છે. આ પ્રવેગ માત્ર ગુરુત્વાકર્ષણ બળના કારણે જ ઉદ્ભવતો હોવાથી તેને ગુરુત્વ પ્રવેગ જી કહે છે. સ્મોલ જી છે, ગુરુત્વ પ્રવેગ કહે છે. બરાબર, ચલો, ગુરુત્વ પ્રવેગ જી શોધવાનું સૂત્ર શું છે? તો કે જી બરાબર કેપિટલ જી ગુરુત્વાકર્ષણનો ઉપર m/d² ડીનો વર્ગ. બરાબર, ગુરુત્વ પ્રવેગ જે છે જી એનો એકમ છે મીટર/સેકન્ડ². તેનું આશરે મૂલ્ય કેટલું છે? તો કે 9.8 મીટર/સેકન્ડ² બરાબર છે.
શું ગુરુત્વાકર્ષણનું મૂલ્ય પૃથ્વી પર દરેક જગ્યાએ સમાન હોય છે? આ જવાબ મેળવવાનો પ્રયત્ન કરો, જવાબ મળી જાય એટલે કોમેન્ટ કહેજો, બરાબર? નકર ન મળે તો પણ કોમેન્ટ કરજો, અમે તેનો જવાબ તમને આપી દઈશું. ચાલો હવે પ્રશ્ન જવાબ આપણે છે, ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા છે, પછી અમિત પોતાના એક મિત્રના કહેવાથી જી વડે પર જી પર લાગતા કેટલાક તે સોનું વિષવૃત છે એના પર મિત્રને આપી છે, બરાબર, આપે છે. શું તેનો મિત્ર ખરીદાયેલ સોનાના વજનથી સંતુષ્ટ હશે? જો ના તો કેમ, બરાબર? ચાલો ત્રીજો પ્રશ્ન છે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે લાગતા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું છે? તો કે વિષવૃત્તો પર ઓછું હોય છે, બરાબર. ચોથું, મુક્ત પતન પામતા પદાર્થનો વેગ જે પ્રવેગ છે દ્રવ્યમાન પર આધાર રાખે છે, વિધાન કેવું છે? સાચું છે. ચાલો હવે બાકીના જે ત્રણ છે આપણે જોઈએ, બરાબર, એના આપણે જે સોલ્યુશન છે જોઈએ. ચાલો ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા શું છે? તો કે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને શું કહેવાય? તો કે ગુરુત્વ પ્રવેગ કહે છે. ચાલો બીજો પ્રશ્ન જે છે શું હતો? તો કે ભાઈ અમિત જે છે પોતાના એક મિત્રના કહેવાથી જી વડે કેટલાક તે સોનું જે છે, જી એટલે ગુરુત્વ પ્રવેગ છે, નાનો આપણે જોયું ને પણ આગળ, બરાબર, તે સોનું વિષવૃત પર પોતાના મિત્રને આપે છે, બરાબર. તો શું તેનો મિત્ર ખરીદાર સોનાથી વજનથી સંતુષ્ટ હશે? જો ના તો કેમ? તો જવાબ શું એ પૂછ્યો કે ભાઈ ના, સંતુષ્ટ હશે નહીં, કારણ કે પૃથ્વીની સંપૂર્ણ પૃથ્વી છે સંપૂર્ણ ગુણાકાર નથી, પૃથ્વી વિષવૃત પાસે સહેજ ઉપસેલી છે અને ધ્રુવ પ્રદેશ પાસે સહેજ દબાયેલી ચપટી છે, બરાબર. એટલે વિષવૃત્તિ ત્રિજ્યા છે એ ધ્રુવ પ્રદેશ કરતાં 21 કિલોમીટર વધારે છે, વિષવૃત્ત ત્રિજ્યા છે એ ધ્રુવ પ્રદેશ કરતાં કેવી છે? મોટી છે. તેથી વિષવૃત્ત પરનું જીનું મૂલ્ય જે છે એ ધ્રુવ પ્રદેશના જીના મૂલ્ય કરતાં સહેજ ઓછું છે, બરાબર. એટલે કે પરિભ્રમણ થાય છે તો સહેજ ઓછું મૂલ્ય છે એટલે સંતુષ્ટ હશે નહીં. ચાલો ત્યારબાદ આપણે જે જોવાનું હતું કે ભાઈ શું છે? તો કે હવે જ્યારે આપણે વ્યવહારમાં સામાન્ય રીતે દળ અને વજન સરખા જ માની લઈએ છીએ, શું આ સાચું છે? શું દ્રવ્યમાન અને વજન વચ્ચે કોઈ તફાવત છે? તો કે પદાર્થનું જે દ્રવ્યમાન છે તેના જડત્વનું માપ છે. દ્રવ્યમાન છે શું? તો કે જડત્વનું માપ છે. દ્રવ્યમાન વિશ્વમાં દરેક જગ્યાએ અચળ રહે છે. વજન એ વાસ્તવમાં બળ છે જેના કારણે પદાર્થ પૃથ્વી તરફ આકર્ષાય છે. વજન છે શું છે? તો કે બળ છે જેના કારણે પદાર્થ છે એ પૃથ્વી તરફ આકર્ષાય છે. પદાર્થનું વજન દરેક જગ્યાએ બદલાતું રહે છે. પદાર્થનું ચંદ્ર પર વજન તેના પૃથ્વીના વજન કરતાં છઠ્ઠા ભાગનું હોય છે, બરાબર. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ કે નેક્સ્ટ શું છે. તો કે નીચેના પ્રશ્ન છે, નોટબુક નોખવાના છે. ચાલો જોઈએ પ્રશ્ન જવાબ. નિયત લખીને કહે છે કે દળનો SI એકમ શું છે? દળનો એકમ તો કે કિલોગ્રામ. વજનનો એકમ તો કે ન્યૂટન, બરાબર. દળ અને વજન વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો કે વજન બરાબર શું થાય? તો કે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ, એટલે કે W બરાબર MG, બરાબર. દળ એટલે દ્રવ્યના જથ્થાને શું કહેવાય? દળ કહેવાય. અને ગુરુત્વાકર્ષણ બળ છે શું છે? વજન છે, વેઇટ છે, બરાબર. ચાલો ત્રીજું છે, ચોથું છે કે આર ત્રિજ્યા ધરાવતી પૃથ્વીના કેન્દ્ર પર કોઈ પદાર્થનું વજન ખાલી જગ્યા હોય તો કે પૃથ્વીના સપાટી પરના વજન કરતાં 1/r² ગણું હોય, બરાબર. ચાલો ત્યારબાદ છે કે કોઈ વ્યક્તિનું ચંદ્ર પર વજન છે પૃથ્વી પરના વજન કરતાં 1/6 છે. ચાલો તે વ્યક્તિ પૃથ્વી પર 15 કિલોગ્રામ દ્રવ્યમાન ઉઠાવી શકે છે તો તેટલું જ બળ લગાડીને તે ચંદ્ર પર કેટલું દ્રવ્યમાન ઉઠાવી શકશે એ આપણે જોઈએ નીચે સોલ્યુશન, બરાબર. ચાલો ત્યારબાદ જોડકા જોડી દઈએ પછી આપણે દાખલાનું સોલ્યુશન જોઈએ કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે શું? તો કે N×m²/kg², બરાબર. ગુરુત્વ પ્રવેગ તો કે મીટર/સેકન્ડ², પછી વજન છે એને શું કહેવાય? તો કે ન્યૂટનમાં. દ્રવ્યમાન છે એને કિલોગ્રામ, બરાબર. બધાના એકમ છે લીધેલા છે. ચાલો તમારી જાતે એક પ્રવૃત્તિ કરવાની છે એ પછી જોશું. પહેલાં આપણે દાખલો છે એનું સોલ્યુશન જોઈ લઈએ કે ચાલો જવાબ શું છે. પદાર્થનું દળ છે 15 કિલોગ્રામ, બરાબર, ઉપાડી છે એટલું. હવે પૂરતો પદાર્થ છે પૃથ્વીની સપાટી પર વજન કેટલું છે? તો કે W=mg, એટલે કે 15×9.8 એટલે 147 μ એટલો વજન એનો થાય. હવે ચંદ્ર પર વજન કેટલું? તો કે 1/6 એટલે કે જેના 6 ગણું, એના કરતાં 6 ગણું અડધું થઈ જાય, બરાબર. 1/6 થાય તો 147 × 6 એટલે 24.5 ન્યૂટન થાય. આમ આપેલ પદાર્થનું ચંદ્ર પર વજન છે 24.5 ન્યૂટન અને પૃથ્વી પર વજન કેટલું? તો કે 147 ન્યૂટન થાય, બરાબર. ચાલો ત્યારબાદ છે કે તમે જાતે એક પ્રવૃત્તિ કરી જુઓ કે એક લાકડાના પાટિયામાં એક ખીલીના શીર્ષક ઠોકવાનો પ્રયત્ન કરો, ત્યારબાદ તેના અણીદાર ભાગને ઠોકવાનો પ્રયત્ન કરો. શેમાં વધુ બળ આપવું પડે? ભાઈ અણીદારમાં વધારે બળ આપવું પડે કે ઓલું જે માથેનું ઓલું હોય ગોળ એને આપવું પડે? તો ખબર જ છે કે ભાઈ માથેનું હોય એને વધારે આપણે બળ આપવું પડે. એ ઘડીકમાં અંદરનું જે અણીવાળું હોય તેને લાકડામાં રાખો અને એક તમે અથોડી માથે મારો તરત એ અંદર હોય છે, કારણ કે અણી છે એટલે જગ્યા કરતું જઈએ. ઓલું માથું એનું મોટું હોય ગોળ હોય એટલે જગ્યા કરી શકે નહીં. પછી બીજું કે બટાટાને ધારદાર છરીથી કાપો અને તે જ બટાટાને ટુકડાને બુઠ્ઠી છરીથી કાપો, શેમાં વધુ બળ આપવું પડે? તો કે ભાઈ બુઠ્ઠીમાં જ આપવું પડે ને, ધાર હોય તો ખાલી અડાડો એટલે એમને મેં બટેકામાં 100 સરવી નીકળી જાય, બરાબર. ત્રીજું, તમારા ઘરે પોચા ગાદલા પર સીધા ઊભા રહો અને ત્યારબાદ એ જ ગાદલા પર આડા સુઈ જાઓ, ક્યાં કિસ્સામાં ગાદલો વધુ દબાશે? ઊભા રહો અને સુઈ જાઓ, ઊભા રહો વધુ દબાય, એક જગ્યાએ ઊભા રહ્યો એક જગ્યાએ સાવ દબાઈ જાય વચ્ચેથી, બરાબર. ચાલો પ્રશ્નના જવાબ છે આપણે મેળવવાના છે, બરાબર. ચાલો
હવે શું તમને લાગે છે કે જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે તે ક્ષેત્રફળ આ કાર્યોને સહેલું બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે? ઉપરોક્ત ચર્ચા પરથી એક વ્યાખ્યા લખી છે કે એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળને શું કહેવાય? દબાણ. દબાણની વ્યાખ્યા છે શું? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળને દબાણ કહે છે. બીજું, દબાણ અને ક્ષેત્રફળનો સંબંધ છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે ક્ષેત્રફળ વધુ તો તેના પર દબાણ ઓછું અને ક્ષેત્રફળ ઓછું તો દબાણ વધુ, બરાબર, એના પર દબાણ જે લાગતું એ વધુ હોય. દબાણનો એસઆઈ એકમ શું છે? તો કે એન પ્રતિ એમ સ્ક્વેર, એટલે કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. પ્રવાહી પદાર્થો પર પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે, પછી વાયુ પદાર્થો પણ પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે, અને હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહેવાય છે, બરાબર. ચાલો નીચેના પ્રશ્ન આપણે લખવાના છે. દબાણની વ્યાખ્યા આપણે ઉપર જ જોઈ લીધી કે એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળને દબાણ કહેવાય છે. ચાલો પદાર્થ એ અને બી આપેલા છે. આકૃતિમાં પદાર્થ એ અને પદાર્થ બી ઉપર સમાન બળ લગાડીએ અને જમીનમાં ઘૂસાડવામાં આવે તો કયો પદાર્થ જમીનમાં વધુ ઊંડો જશે? તો કે જો એ પદાર્થ છે અણીવાળો છે અને બી પદાર્થ છે આખો ગોળ છે, તો તમે એ ઉપર દબાણ લાગશે તો આગળ અણી છે એરો છે એટલે તરત જમીનમાં ઘૂસી જશે, અને બી છે એ તરત ઘૂસશે નહીં, વધારે દબાણ જોશે, એટલે જવાબ શું આવશે? પદાર્થ એ છે, ઘૂસી વધારે ઝડપથી અંદર વહી જશે, બરાબર. ચાલો હવે ગામડામાં બહેનો દૂધથી ભરેલી પવાળી લઈ જતી વખતે માથે ઓઢણી મૂકે છે, કારણ આપો, એટલે કે ઈંઢોણી આપણે કહીએ ને આપણી ભાષામાં, બરાબર, એ મૂકે છે. કારણ શું? તો કે સપાટી જે છે માથામાં એમને તરત મૂકે, બરાબર, માની લો દૂધની તપેલી હોય દૂધની, તો માથે તરત મૂકે તો શું થાય? તો કે સ્ટેબલ રહે નહીં, માથા ઉપર સરખી રહે નહીં. ઈંઢોણી મૂકેલો શું? તો કે એની સપાટી છે સ્થિર રહે, બરાબર, બેલેન્સ કરવું પડે, સપાટી સ્થિર રહે, એટલા માટે પદાર્થ છે ઢોરાય નથી, એટલા માટે મૂકતો હોય. હવે ખભા પર લટકાવવાના થેલાની પટ્ટી પહોળી રાખવામાં આવે છે, કારણ આપો. જો ખભા પર આપણે પટ્ટી રાખીએ એ સાંકડી રાખીએ તો આપણા ખભા ઉપર વધારે વજન લાગે. તમે કોઈ વધારે વજન માની લો કે થેલામાં ભર્યો હોય તો તમે પાતળી પટ્ટી હોય તો પટ્ટી તમને ખૂંચશે અને ઉઠી પણ જશે શરીરમાં, એટલે વધારે દુખશે એટલો વજન ઉપાડો. પણ એ જ વજન તમારે જો એટલો જ ઉપાડો અને તમે જાડી પટ્ટી રાખશો તો તમને એટલો બધો વજન લાગશે નહીં, કારણ કે આપણે ખભામાં કમ્ફર્ટ રહી શકશે. ઓલી પાતળી પટ્ટી હોય તો આપણે જ ખૂંચા રાખતી હોય, એટલા માટે શું વધારે જાડી પટ્ટી રાખે તો એ સારું રહે. ઊંચી ઇમારતના પાયા ખૂબ જ પહોળા બનાવવામાં છે, કારણ કે તો કે જેમ તમે વધારે માળ બનાવો પાયા પહોળા હોય, નીચે મજબૂતાઈ જેટલી હશે એટલું તમે ઉપર ટકાવી શકશો, બરાબર. નીચે જેટલી મજબૂતાઈ વધારે રાખશો એટલું તમે ઉપર વધારે કરો, પાયા જેટલા પહોળા કરો એટલું બેલેન્સિંગ જે આપણે રાખવાનું એટલું વધારે રહે, બરાબર. આપણા પર વાતાવરણનું દબાણ લાગતું હોવા છતાં આપણે કચડાઈ જતા નથી, કારણ આ પ્રશ્નનો જવાબ તમારે લખી અને કોમેન્ટ કરવાની છે કે સર મારે લખાઈ ગયો, અને જો ન આવડે તો પણ કોમેન્ટ કરજો, અમે તમને સોલ્યુશન આપી દઈશું, બરાબર. ચાલો, એક છોકરી 60 સેન્ટીમીટર લંબાઈ, 40 સેન્ટીમીટર પહોળાઈ અને 20 સેન્ટીમીટર જાડાઈ ધરાવતા એક બોક્સ ઉપર 3 રીતે ઊભી છે, તો નીચેનામાંથી કયા કિસ્સામાં બોક્સ દ્વારા લગાડેલું દબાણ વધુ હશે? તો કે પાયો છે એ પહોળાઈ અને જાડાઈ વડે બનેલો હોય એની ઉપર છે દબાણ વધારે લાગતું હશે, બરાબર. ચાલો, હવે તમે અનુભવ્યું હશે કે પાણીમાં કોઈ વસ્તુ ઊંચકતા તેનું વજન લાગતું નથી, શા માટે? તો કે મોટા મોટા જહાજ પાણીમાં તરે છે, કેવી રીતે તરતા હોય છે, શું હશે એમાં? જ્યારે કોઈ પદાર્થને પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે પાણી પણ તેટલા જ મૂલ્યનું બળ પદાર્થ પર લગાડે છે, જેને શું કહેવાય? ઉત્પ્લાવક, કે જે કોઈ વસ્તુ હોય એટલું જ તમારી સામે બળ લગાડે, બરાબર. ઉત્પ્લાવક બળનું મૂલ્ય છે તરલની ઘનતા ઉપર આધાર રાખે છે. જહાજ પાણી પર તરે છે પરંતુ નાની ખીલી પાણીમાં ડૂબી જાય છે, આમ થવાનું કારણ છે કે તેમની ઘનતા જે છે એ જુદી જુદી છે, બરાબર. ઉત્પ્લાવક બળ કોને કહેવાય તે પ્રવૃત્તિ દ્વારા સમજીએ. આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો. પ્રવૃત્તિમાં શું? તો કે રબરની દોરી, પછી એક થોડો વજનદાર પથ્થર, કાચનો પાત્ર, પાણી અને ફૂટપટ્ટી, બરાબર. હવે વજનદાર પથ્થર જે છે એની ઉપર રબરની દોરી બાંધો. હવે દોરીથી પથ્થરને હવામાં લટકાવો ત્યારે આપણી આંગળીથી પથ્થર સુધીની જે દોરીની લંબાઈ છે એ માપો. લંબાઈ માપો મિત્રની મદદ લઈ શકો છો તમે. હવે દોરીને પહેલાં પકડી હતી ત્યાં જ પકડીને પથ્થરને પાણી ભરેલ કાચના પાત્રમાં ડૂબાડો. આ સ્થિતિમાં દોરીની લંબાઈ માપો. પ્રવૃત્તિ પરથી તારણ લખો. જો તમે જોશો કે હવામાં દોરીની લંબાઈ કરતાં પાણીમાં દોરીની લંબાઈ છે એ ઘટે છે, આમ થવાનું કારણ તો કે પાણીનું પથ્થર પર લાગતું ઉત્પ્લાવક બળ, બરાબર, એ છે, એટલે શું થાય? લંબાઈમાં ઘટાડો થઈ જાય, બરાબર. ચાલો, હવે આર્કિમિડીઝનો સિદ્ધાંત છે કે જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે તે ઉપરની તરફ જે બળનો અનુભવ કરે છે તે પદાર્થ દ્વારા ખસેડાયેલા જે તરલના વજન છે એના બરાબર હોય છે, બરાબર. ચાલો, નીચેના પ્રશ્ન લખવાના છે. ઉત્પ્લાવક બળની વ્યાખ્યા, કોઈ દ્રવ્ય પ્રવાહી પર ક્યારે તરે છે, બરાબર, આ બધા આપણે પ્રશ્ન જોઈએ. ચાલો, હવે ઉત્પ્લાવક બળ એટલે શું? તો કે પ્રવાહીના પદાર્થને ઉપર તરફ ધકેલવાના ગુણધર્મને પ્રવાહીની ઉત્પ્લાવકતા કહે છે. સામસામું બળ પાણીમાં તમે મૂકો, સામું બળ લાગે, શું કહેવાય? ઉત્પ્લાવક બળ કહેવાય. બીજું, કોઈ દ્રવ્ય પ્રવાહી પર ક્યારે તરે છે? તો કે જ્યારે કોઈ દ્રવ્યની ઘનતા તે પ્રવાહીની ઘનતા કરતાં ઓછી હોય.
દ્રવ્યની ઘનતા છે એ પ્રવાહીના ઘનતા કરતાં ઓછી હોય ત્યારે તે પદાર્થ છે પાણીમાં તરે છે. ચાલો ત્રીજું, ઘનતાની વ્યાખ્યા આપો. તો કે પદાર્થના દળ અને તેના કદના ગુણોત્તરને શું કહેવાય? પદાર્થની ઘનતા કહે છે. ઘનતા બરાબર દળના છેદમાં કરો એમના છેદમાં વી. દળ અને તેના કદના ગુણોત્તરને શું કહેવાય? ઘનતા કહેવાય છે. ચોથું, આર્કિમિડીઝના સિદ્ધાંતોનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તેની યાદી બનાવો. તો કે વહાણ અને સબમરીન રચના કરવામાં, દૂધની શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટરમાં, બરાબર પ્રવાહીની ઘનતા શોધવા માટે હાઇડ્રોમીટરમાં, ઘન કે પ્રવાહીમાં પદાર્થની ઘનતા માપવા વગેરે જગ્યાએ કરવામાં આવે છે. પાંચમું, કોથળામાં ભરેલ ઋણની ઘનતા લોખંડની પટ્ટી કરતાં ઓછી હોય છે તેવી સુતરાઉની બેગની માત્ર જે લોખંડની પટ્ટીની તુલનામાં વધુ છે, તેથી હવાની હાજરીને કારણે જે કપાસની થેલી છે એ વધુ ઉથલપાથલ અનુભવે છે અને તેથી હવાની હાજરીમાં ઋણનું વજન છે વધારે લાગે છે. બરાબર, શા માટે લાગતું હશે એનો આપણે જવાબ કીધો છે. તેમાં છઠ્ઠું છે, આપણે પ્રશ્ન જોઈ લઈએ તમને વધારે ખ્યાલ આવે શું છે એમાં. તો કે 4 કિલોગ્રામ વજન એટલે કે 4000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન, એટલે મીટર ઇન્વર્સ તમે કહી શકો, ઘનતા ધરાવતા દડાને 10^3 કિલોગ્રામ મીટર ઇન્વર્સ ક્યુબ જે છે એ ઘનતાવાળા પાણીમાં સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે તો તેના પર લાગતું ઉત્પ્લાવક બળ શોધો. અહીં જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ² લેવાનું છે. કોઈ પદાર્થની સાપેક્ષ ઘનતા તે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર છે. સાપેક્ષ ઘનતા બરાબર શું? તો કે પદાર્થની ઘનતા એના છેદમાં પાણીની ઘનતા. બરાબર, ચાલો હવે એનું આપણે સોલ્યુશન જોઈએ કે દડા પર લાગતું ઉત્પ્લાવક બળ શું છે. તો કે દડા વડે વિસ્થાપિત થયેલા પાણીનું વજન એટલે કે MWG. પછી તમને આખું VW સોલ્યુશન આખું આપેલું છે એની પર શું થાય? તો કે એને આપણે આપેલું છે એની ઘનતા 10^3 આપણે લેવાનું છે, ગુણ્યા 4^4000 એને ગુણ્યા જી એટલે કે 10, એટલે શું? તો કે 10 ન્યૂટન ટોટલ એનું બળ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે વિજ્ઞાનનું હતું બરાબર એ અહીંયા સોલ્યુશન છે પૂરું થઈ ગયું. આવી રીતે તમારા બધા ધોરણો અને બધા વિષય જે છે એના જ્ઞાન ક્ષેત્રોના સોલ્યુશન સમજૂતી સાથે ઓલરેડી અપલોડ થઈ જ ગયા છે. તો ખાસ એ જોઈ લ્યો, સમજી લ્યો અને લખી લ્યો. અને ચેનલમાં જો તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને તમારા ધોરણની કોઈ નોટિફિકેશન આવે તરત તમને મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવજો. જય હિન્દ, જય ભારત.